नमस्कार, आप जी रहा छो जी 24 कलाक ताजा समाचारों साथे हूं छु निधि। शुरुआत महत्वपूर्ण समाचारों साथे करिए। राज्य में छेल्ला 24 कलाक में 194 तालुका में वरसाद वरस्यो छे। जी हां, भावनगर में सौथी वधारे वरसाद वरस्यो। भावनगर में गत 24 कलाक में वधु 5 इंच जेटलो वरसाद थई चुक्यो छे। राजकोटना कोटड़ा सांगाणी में 3.76 इंच वरसाद थयो छे। जामनगरना लालपुर અને અમરેલીના બાબરામાં 3.36 ઇંચ વરસાદ થયો। રાજકોટના લોધિકા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3.28 ઇંચ વરસાદ થયો છે। કચ્છના ગાંધીધામ અને સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભાવનગરના સિંહોરમાં 3 ઇંચ વરસાદ થયો। तो आपने जणावी दईए 14 तालुकामां 2 इंच के तेथी वधु वरसाद वरस्यो छे। 37 तालुकामां 1 इंच थी वधारे वरसाद थयो छे। 12 तालुकामां 1 इंच जेटलो वरसाद थई चुक्यो छे। 119 तालुका एवा छे ज्यां सामान्य वरसाद नोंधायो छे। वधु माहिती साथे संवाददाता हितल फोन लाइन पर जोड़ाई गया छे। हितल, 24 कलाकमां एक रीते सार्वत्रिक वरसाद कही शकाय, केम के सारो एवो वरसाद लगभग तमाम जिल्लाओमां नोंधायो छे? જી ચોક્કસ, એવું કહી શકાય કે 194 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે। એ સાર્વત્રિક વરસાદ છે। ચોક્કસ સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વરસાદનું જોર વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। પણ હવામાન વિભાગની આગાહી છે, એ આગાહી પ્રમાણે જોવા જઈએ તો આગામી 24 થી 48 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટશે, એ પ્રકારની એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ અને એ આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી જે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો, એવો વરસાદ હવે નહીં પડે આગામી 2-3 દિવસ માટે, એવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। એટલે કંઈક ને કંઈક જે પ્રકારની આગાહી છે એ પ્રમાણે રાજ્યમાં આજે પણ છૂટો છવાયો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે, પણ ભારેથી અતિ ભારે વરસાદ નહીં હોય તેવી આશા રાખી શકાય। જી જી બિલકુલ, આભાર હિતલ પૂરી માહિતી માટે। મહત્વપૂર્ણ સમાચાર તાપીથી સામે આવી રહ્યા છે, જ્યાં તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી વધી। હથનુર ડેમમાંથી 91,395 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પ્રકાશ ડેમમાંથી 1,96,079 ક્યુસેક પાણી છોડાયું છે। ઉકાઈ ડેમમાં હાલ 2,03,473 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમની જળસપાટી 323.73 ફૂટ પર પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર ફોન લાઈન પર। નરેન્દ્ર, વાપીમાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે જે પ્રકારની પરિસ્થિતિ, જળાશયોની છલોછલ, જળાશયો જોઈને તમામ લોકોમાં ખુશી? ચોક્કસ નિધિ, જણાવી દઉં કે ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને ઉકાઈ ડેમ મારફતે જે દક્ષિણ ગુજરાતના 5 જેટલા જિલ્લાઓમાં પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। ઉકાઈ ડેમમાં ના જે ઉપરવાસમાં આવેલા, મહારાષ્ટ્રમાં આવેલા જે હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાં ભરપૂર પાણી આવક થવાની સાથે ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો જે મહારાષ્ટ્રમાં હથનુર ડેમ આવે છે તેના 41 દરવાજા ખોલીને 91,000 ક્યુસેક જેટલું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે જે હથનુરના નીચે આવેલો પ્રકાશા ડેમના પણ 16 દરવાજા ખોલીને 1,96,000 જેટલું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। આ તાપી નદીમાં પાણી છોડવાની સાથે આ પાણી સીધું ઉકાઈ ડેમમાં આવતું હોય છે અને ઉકાઈ ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થવા પામી છે। હાલની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમમાં 2,00,000થી વધુ ક્યુસેક જેટલું પાણી સીધું ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે, જેના લઈને ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાલની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમની સપાટી 323 ફૂટ ઉપર પહોંચી છે અને જે ઉકાઈ ડેમનું જે રોલ લેવલ કહેવામાં આવે છે 333 જેટલું ઉકાઈ ડેમનું રોલ લેવલ છે। ધીરે ધીરે ઉકાઈ ડેમની સપાટી વધવાની સાથે રોલ લેવલની પાસે પહોંચી ગઈ છે। હાલ ઉકાઈ ડેમમાંથી જે નહેરમાંથી નહેર મારફતે 1,00,000 ક્યુસેક જેટલું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલની વાત કરીએ તો હાલ પણ ઉકાઈ ડેમમાં જે રીતે પાણી આવી રહ્યું છે, જેને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જે રીતે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહેવાના કારણે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય। જી બિલકુલ, થી પૂરી માહિતી માટે આભાર નરેન્દ્ર। તો ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થતા આસપાસના લોકોને પીવાના પાણીની ચિંતા નહીં નડે।
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જી હા, સુરતના જહાંગીરપુરા, રાંદેર, ડભોલી સહિતના વિસ્તારોમાં વરસાદ. ડભોલી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોલી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ભારે વરસાદની શરૂઆત સવારથી થઈ ચૂકી છે અને વરસાદના કારણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહન ચાલકો આ પ્રકારના પાણીમાંથી પણ પોતાના વાહનો હંકારવા માટે મજબૂર બન્યા. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જ્યારે આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સુરતના રાંદેર, જાંગીપુરા, અડાજણ, ડભોલી, વેર રોડ સહિતના તમામે તમામ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ડભોલી સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે વરસાદે વહેલી સવારથી 3 કલાક જેટલી ધોધમાર બેટિંગ કરી હતી, ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જે વાહનો છે તે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને ભારે વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. હાલ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તંત્ર સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. એનડીઆરએફની જો વાત કરીએ તો વલસાડ અને વાપી આ બંને જે શહેરો છે ત્યાં એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથોસાથ જો વાત કરીએ તો જે રીતે વરસાદનું જોર વધ્યું છે ક્યાંક ને ક્યાંક તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 322 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે તંત્ર હાલ સ્ટેન્ડબાય જોવા મળી રહ્યું છે, કારણ કે પાણીની આવક સતત વધી રહી છે. બીજી તરફ સુરત તેમજ જે અન્ય જે જિલ્લાઓ છે તેમાં જે નાના મોટા જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ પણ જે આકાશ છે તે આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે. હજી પણ ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો. હું કેમેરામેન દેવાંગ રાણાને કહીશ કે જે આગાહીના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. અહીં જે લારી ચાલક છે તે લારી પોતે મૂકી હતી, જોકે હાલ ભારે વરસાદના કારણે જે લારી છે તે લારી અડધી ડૂબી ગઈ છે અને ક્યાંક જે દુકાનમાંથી પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય તે અંગે હાલ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ક્ષતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદાજિત 700 કરોડના ખર્ચા અહીં કરવામાં આવી રહ્યા છે, જોકે 700 કરોડનો ખર્ચો ક્યાં ગયો છે લોકો સવાલ કરી રહ્યા છે, કારણ કે હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે ખાસ કરીને જે રીતે 2-3 કલાકમાં જે વરસાદ વરસ્યો છે શહેરના જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. અને હવે વરસાદની તસવીરો પર